અમીરગઢ પંથકમાં ઉનાળાની શરૂઆતમાં જ લઘુ સિંચાઈ ડેમોના તળિયા દેખાતા પાણીના તરો ઊંડા જવાની દહેશત ખેડૂતોમાં પસરતા કપરી પરિસ્થિતિ સર્જાવાની ઝલક દેખાય છે. બનાસકાંઠાના મુખ્ય ખેતી પ્રધાન તાલુકામાં સમાવેશ થતા અમીરગઢમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની વિકટ સમસ્યા સર્જાવા લાગી છે. ગયા ચોમાસામાં વરસાદ પણ નહિવત પ્રમાણમાં પડતા અમીરગઢ પાસેથી પસાર થતી અને બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં પણ થોડાક અંશે પાણી આવેલ હતું, જે હમણાંથી જ સુકાઈ ગયેલ છે, જેથી આ વિસ્તારમાં પાણીના તરો ઊંડા જઈ રહ્યા છે. જ્યારે અમીરગઢમાં 14 લઘુ સિંચાઈના ડેમો આવેલા છે અને જે ખેડૂતોના પિયતનું સાધન નથી તેવા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનેલ છે. અમીરગઢ તાલુકાની અંદર 14 જળાશયોમાં પાણીના તળિયા સાફ થવા લાગ્યા છે. ઉનાળાની સિઝન શરૂઆતમાંથી જ તો આવનારા સમયમાં ગંભીર પરિસ્થિતિ પેદા થાય એવું લાગી રહ્યું છે. જો આવતા સમયમાં સરકાર દ્વારા ઉત્તર ગુજરાત અમીરગઢ તાલુકાને જો પાણીની પાઇપલાઇન દ્વારા અંબાજી મુકામેથી પાઇપલાઇન જો પાણી નાખવામાં આવે તો બનાસ નદી વહેતી થાય અને આજુબાજુના જળાશયોમાં પાણી ટકી રહે તો ખૂબ ફાયદો થાય. આપનું નામ? પટેલ મુકેશભાઈ. લઘુ સિંચનો ડેમો મારફતે ખેતરમાં પિયતનું પાણી નેર મારફતે જાય છે, પરંતુ ઓછા વરસાદના લીધે લઘુ સિંચાઈના ડેમો પણ ભરાયા ન હતા. ઉનાળાની શરૂઆતમાં જ તાલુકાના ડેમો ખાલી ભસતા તળિયા બતાવી રહ્યા છે, જેથી ડેમો ઉપર નિર્ભર ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેતી માટે અને પશુધન માટે ઘાસચારા જેટલી પણ વાવણી થવાની દહેશત પશુપાલકોને પણ સતાવી રહી છે. દર વર્ષે તૈયાર થયેલ પાક સમયે કમોસમી વરસાદ થતાં 4 વર્ષથી પાકમાં નિષ્ફળ જતા ખેડૂતો આ વર્ષે પાણીના તરો ઊંડો જવાથી મૂંઝવણમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે અને પોતાનું અને પશુઓનું ગુજરાન કેવી રીતે કરવું તેનો વિચાર કરી કુદરત સામે મીટ માંડી બેઠા છે. અશોક મણવર, JDSTV, અમીરગઢ. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5214. Thank you.
તેજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણીની પાઇપલાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા ના એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51